सदानन्दहं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनं प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण વાલા ભક્તો ગઢડા અંત્ય પ્રકરણનું 35મું વચનામૃત ચાલે છે પ્રકૃતિ મરોડિયાનું. ભગવાન શ્રીહરિએ સુખમુનિએ સૌ પ્રથમ ભગવાન શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય એ કોઈ કાળે ક્યારેય ડગે નહીં, એના લક્ષણ સા છે? મહારાજે એની અંદર એક તો એ કીધું કે જે ભગવાનની મોટપને સર્વથી અધિક જાણતો હોય, અને બીજું ભગવાન અને સંત જ્યારે એની પ્રકૃતિને મરોડે ત્યારે મૂંઝાય નહીં, એને ભગવાનને ભગવાનના ભક્તનો દ્રઢ આશરો કહેવાય. સુખમુનિએ તરત કીધું, મહારાજ પ્રકૃતિને મરોડે ત્યારે મૂંઝવણ તો થાય. મહારાજ કે મૂંઝવણ થાય એમાં પોતાનો જો દોષ લે, ભગવાનને ભગવાનના સંતનો જો દોષ ના લે તો એ સારો. સુખમુનિ કે પણ મહારાજ, જેની પ્રકૃતિને કોઈ દિવસ મરોડી જ ના હોય તો? મહારાજ કે એને મરોડી નથી તો નભ્યો જાય છે, પણ એને પોતાને ખબર હોય કે મને આ ઘાટ બહુ બળવાન છે એટલે મને જ્યારે આની અંદર કોઈ વિઘ્ન કરશે ત્યારે મને સંતનો અભાવ જરૂર આવશે. ત્યાર પછીથી શ્રીજી મહારાજે પોતે એમ કીધું કે જે સાધુનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય એની પાછળનું કારણ એ છે કે સાધુના હૃદયમાં ભગવાન રહેલા છે. પછી મહારાજે એમ પણ વાત કરી કે ભગવાનને આસુરી ભાવે ન ભજવા પણ પ્રેમથી ભજવા, આસુરી ભાવે જે ભજ્યા એનું પણ મહારાજે કલ્યાણ કર્યું, તો હું તો ભગવાનને દિલથી ભજું છું, મારું કલ્યાણ કેમ નહીં કરે, આવો વિશ્વાસ રાખો. ત્યાર પછીથી સુખમુનિએ પાછા શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ જે સાધુનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય, જે સાધુની સેવા કરવાથી ભગવાનની સેવા થાય, એના લક્ષણ સા છે? ત્યારે શ્રીજી મહારાજે એના મુખ્ય 6 લક્ષણો કીધા છે, જેમાંના આપણે 3 લક્ષણો જોયા. પ્રથમ સૌથી મોટું લક્ષણ એ કે જે સર્વ અવતારના અવતારી સર્વોપરી સર્વથી પર ભગવાન છે એ જ મને મળ્યા છે. પહેલું તો આવું માને, સાકાર છે અને એ જ મને મળ્યા છે. બીજું, ભગવાનના ભક્તના સમુદાયની અંદર રહેવું હોય, એમાં કોઈ સ્વભાવવાળો આવે તો સ્વભાવને મૂકે, પણ ભગવાનના સંત કે ભક્તના સમુદાયને ન મૂકે. ક્યારેય છેટો જવાનો સંકલ્પ ના કરે. બીજું, ત્રીજું એ કે ભગવાનને ભગવાનના સંતો ભક્તો એને જોવે અને જે કીર્તન ભક્તિ ભજન આદિ કથા આદિ કરતા હોય તેને જોઈને મનમાં બહુ રાજી થાય. છેલ્લે આપણે સ્વભાવ વિશે એક વાત જોઈ હતી, જેની અંદર શ્રીજી મહારાજને નંદ પંક્તિના સંતો હતા, એની અંદર પણ આજ્ઞા વિના જો એને કંઈક પોતાનું ધાર્યું કર્યું,
ભગવાનની સેવાને અર્થે તો હરિયાનંદ સ્વામીને વિશ્વાસ ચૈતન્યાનંદ સ્વામી જેવા સંતોને શ્રીજી મહારાજે હરિભક્તોના ખાસડા માથે લેવડાવ્યા હતા. કહેવાનો અર્થ કે સ્વભાવ એ જ છે, આજ્ઞા વિના જે કરવું એનું નામ સ્વભાવ. એ સારું હોય કે નરસું હોય, આગળ મહારાજનો ચોથો વિકલ્પ, ચોથું લક્ષણ એવા સાધુનું જે સાધુમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે, તથા સારું વસ્ત્ર, સારું ભોજન, સારું જળ તથા જે જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક, અને તે પદાર્થ તેને આપે અને રાજી થાય એવો હોય. આ ચોથું લક્ષણ. આની અંદર શ્રીજી મહારાજે જે આ લક્ષણો કીધા છે, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ જો વિચારે તો એને એમ લાગે આ તો બહુ સામાન્ય લક્ષણો કીધા છે. આની અંદર ક્યાંય એવું ના કીધું કે જે સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય એવા સાધુના શરીરમાંથી પ્રકાશ નીકળતો હોય. એવું ન કીધું કે એવા સાધુ છે એ ગમે ત્યારે વરસાદ પાડી દે. એવું ન કીધું કે એવા સાધુ છે કોઈને એમ કે તને દીકરો થશે તો દીકરો થઈ જાય, એવા સાધુના હૃદયમાં ભગવાન છે એમ ના કીધું. ચોથું લક્ષણ એટલું સહેલું અને એટલું સરળ. આમ તો છે છ લક્ષણ એવા છે, પણ ચોથું લક્ષણ એ પણ સાંભળો. સારું વસ્ત્ર, સારું ભોજન અને સારું જળ. ટૂંકમાં જે પોતાની પાસે સારું હોય એ ભગવાનના સાધુને કે ભગવાનના ભક્તને એવું થાય કે આ મારે બીજા કોઈ સંત કે ભક્તને આપી દેવું છે પણ મારા ઉપયોગમાં મારે રાખવું નથી. આવો હોય સહજ સ્વભાવ, આવો હોય. યાદ રાખો, અમે ત્યાગી છીએ, તમે ગૃહસ્થ આશ્રમમાં છો. જેટલું તમે બીજાને આપી દેશો ને એટલું તમારા હૃદયમાં ટાઢક બહુ હશે. જો તમે આધ્યાત્મ માર્ગે ચાલેલા સાધક હશો તો ઘરની અંદર ઘણી વખત એવું હોય, મા દીકરાનો સંબંધ હોય તો દીકરો જો સમજુ થયો હોય તો એને ખબર હોય કે, અને ઘરની અંદર સ્ત્રીનો સ્વભાવ ખાસ એવો હોય કે કેવો હોય, ત્રણ જણનું શાક બનાવવાનું છે, બે જણ, એક જણનું શાક ગઈકાલ બપોરનું પડ્યું હોય. અમેરિકાની વાત નથી કરતો, ઇન્ડિયાની વાત કરું. અહીં તો બધાય બધું જ હાલે, ફ્રીજમાં મૂકેલું જ હોય, ફ્રોઝન કેમ દાદા. પણ આ તો ઇન્ડિયાની અંદર હવારનું હોય અને સાંજે બે બે જણનું, ત્રણ જણનું, ચાર જણનું બનાવવાનું છે તો સ્ત્રી શું કરશે, એ હવારનું શાક જમી લેશે અને બીજા ઘરના શેની માટે સાંજનું જમાડશે. એક પ્રેમ છે, એક ઘરની અંદર બે રૂપિયા બચે એવું એને એક ઈચ્છક હોય, એવું જાજુ બનતું હોય. માને દીકરો હોય તો દીકરા કે દીકરીને કંઈક વધારે ભાવતું હોય અને વસ્તુ ઓછી બની હોય તો માં ઓછી જમશે, બાપ ઓછી જમશે, છોકરાને વધારે જમાડશે. આ હેતનું એક લક્ષણ છે. કાંઈક કોઈકને આપી દેવું, જમવાનું પદાર્થ કે સારું પદાર્થ, સારી કોઈ પણ વસ્તુ બીજાને આપીને રાજી થવું એ બહુ મોટો ભક્તનો સદગુણ છે. હંમેશા સારું બીજાને આપતા શીખીએ. આ મહારાજનો પોતાનો સ્વભાવ એવો હતો, શ્રીજી મહારાજનો આ સ્વભાવ છે. આમાં મહારાજ કહે છે ને કે જેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહ્યા હોય એ સાધુ આવા હોય, શ્રીજી મહારાજ બહુ વિચારીને કહે છે. કારણ કે જેનો શ્રીજી મહારાજને સમતોલ સ્વભાવ થયો હોય એ જ આવો થઈ શકે, બીજો ના થઈ શકે. અને કોઈ દેખાવ માટે કરે તો એક પ્રસંગમાં થાય, બેમાં થાય, ત્રણમાં થાય. કોક કદાચ આ વચનાવદ વાંચીને કે આપણે તો હારું આપી દેવું કારણ કે આમાં આવ્યું હતું, તો ભગવાન હૃદયમાં નિવાસ કરે એમ ના કરે. એ તો હૃદયથી જ એવું હોય, અંદરથી. મહારાજ શું કહે છે, મન એમ ઘાટ કરે કે હું બીજાને આપું તો સારું, મન એવો ઘાટ કરે અંદરથી જ એવું થાય. એને વિચારવું ના પડે, બુદ્ધિમાં વિચારે કે હું હવે આ બીજાને આપું અને પછી આપે, વચનામૃતમાં કીધું છે પછી આપે એમ નહીં. સહજ પ્રેરણા થાય, સહજ. એ ક્યારે થાય કે જ્યારે એને જગતમાંથી નિષ્પૃહ થવું હોય.
જગતમાંથી નિષ્પૃહ થવું હોય, જગતમાંથી પ્રીતિ તોડવી હોય, સારા પદાર્થમાંથી પ્રીતિ તોડવી હોય, ત્યારે એને એમ થાય તમારા ઘરમાં મોન્ટુ ભગત પાણીપુરી બનાવી છે અને અને એવું છે કોઈ પણ એક જણને તો મગની ખીચડી મોડી ખાવી પડે એમ જ છે, એક જણને ખાવી પડે એવી છે, છ જણ છો કે પાંચ જણા છો એમાંથી એક જણને મગની મીઠાવાળી ખીચડી ખાવી પડે એમ જ છે તો જ પાણીપુરી બધાને પેટ ભરીને મળે એમ છે, નહીં તો કોઈને સુખ આવે એવું નથી. કોણ છોડે? ઉંમરવાળાને છોડાવવું પડે. ઉંમરવાળાએ બહુ ખાધું કે છોડો, પણ જે એક છોડી દે અને એને જે છોડવાનો આનંદ આવે એ ઓલાને ખાવાનો આનંદ ના આવે. તમે જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુમાં તમે ખાવાનું, કોઈ સારું પદાર્થ હોય, કોઈ જોવાનું, કંઈક પહેરવાનું, કંઈક વાપરવાનું તમે બીજાને આપી દો, ભગવાનના ભગતને આપી દો, અને તમને જે એમાંથી હૃદયની અંદર ભગવાનનું સુખ આવશે એવું સુખ એ વસ્તુ પદાર્થ ભોગવવામાં નહીં આવે. હું ઘણી વખત જોઉં, મને એ બહુ ગુણ આવે, આપણા યુવાનો હોય, દેશની અંદર પણ ઘણા ભક્તો હું જોઉં એવા, કે રસોડાની અંદર મારે ઘણી વખત સેવાઓ કરવાની થાય એટલે મને ખબર પડે કે કોઈ સારી વસ્તુ છે. શાકોત્સવ હોય, હવે શાકોત્સવ છે તે દિવસ રીંગણના શાકનો તો મહિમા હોય, હવે શાકોત્સવનું શાક બનાવ્યું હોય, રોટલા હોય, બધું હોય, હવે છેલ્લે એવું લાગે કે વધી ગયા છે માણસો અને ખૂટવા આવ્યું છે, તો બે પાંચ ડોલો શાક રાખી મૂક્યું હોય ઓલા સ્વયંસેવકો એમ કે ભક્તોને જમાડી દો, ભક્તોને જમાડી દો, અને છેવટે એ લોકો સાદી ખીચડીને છાસ જમે. આવા પ્રસંગો મેં દેશમાં ને વિદેશમાં બે જગ્યાએ જોયા છે, પણ ઓલા જે જમીન ગયા ને એને જેટલું સુખ ના આવે પ્રસાદનું એટલું આ ના જમ્યા હોય એને આવે. છોડવાની અંદર બહુ માલ છે, સારું ખાવું, સારું પીવું, સારું જોવું, હંમેશા ભગવાનના ભગતને આપીને રાજી થવું, આપણા હૃદયમાં ભગવાન આપો આપ આવે, હારામાંથી પ્રીતિ તોડવી ભગવાન આપો આપ આવે. શ્રીજી મહારાજનો આવો સ્વભાવ હતો, તમે જો મહારાજ પાસે કોઈ ભૂદેવ આવ્યો એટલે મહારાજ પાસે હારા વસ્ત્ર દાગીને હોય આપી દે. બુરાનપુરથી સંઘ આવ્યો વરતાલમાં, શ્રીજી મહારાજ વરતાલમાં બિરાજમાન હતા, તે બુરાનપુરનો સંઘ મહારાજ માટે બુરાનપુરી સેલું લાવ્યો, બુરાનપુરી પોશાક લાવ્યો, ત્યાંથી સોનાના કડા લાવ્યા હરિભક્તો, પછી સોનાના સાંકડા લાવ્યા, ઉતરી લાવ્યા, બધું બહુ મહારાજ માટે લાવ્યા, અને મહારાજ આગળ એ વાઘા અને બધું દાગીના ભેટ કર્યા. બ્રહ્માનંદ સ્વામી વરતાલનું મંદિર હંભારે એટલે બ્રહ્માનંદ સ્વામીએ એ જે મહારાજના ચરણોમાં આ બધું મૂક્યું ને સ્વામીએ ઉઠાવી લીધું, કારણ કે સ્વામીએ વિચાર્યું કે જો શ્રીજી મહારાજ પાસે આ જાજીવાર પડ્યું રહેશે અને જો કોઈ ગરીબને જોશે, કોઈ ભગત આવ્યો અને એવું બોલ્યો ભૂલથી કે મારે મહારાજ જરૂર છે, તો તરત એમના દાગીના દેવા માંડશે પહેર્યા વિના. એટલે બ્રહ્માનંદ સ્વામી કે આપણે મંદિરને તો ખોટ જ જાય, આ વખત તો મંદિરને થઈ અને મહારાજ આપી દે તો મંદિરને તો ખોટ જાય, એટલે સ્વામીએ પોશાકને દાગીના ઉઠાવી લીધા. એટલે મહારાજ તો અંતર્યામી ને જાણે, મહારાજ કે સ્વામી આ પોશાકને દાગીના કેમ લઈ લીધા? મહારાજ એ તો તમારે કાલે પહેરવાના છે ને કે આજે ક્યાં પહેરવાના છે? મહારાજ કે પણ સ્વામી કાલે પહેરવા કે આજે પહેરવા એ તો અમે નક્કી કરીએ, તમે ક્યાંથી નક્કી કરો? પણ મહારાજ આજ તો હાંજ પડવા આવી એટલે આમે તમે કાલે દર્શન દેશો ને બધાને. મહારાજ કે હા સ્વામી તમે વિચારીને લીધા હશે. સ્વામીએ લઈ લીધા, કોઠારમાં મુકાવી દીધા. બીજે દિવસે સવારે સ્વામીએ બ્રહ્મચારીને એવું કીધું કે લક્ષ્મીનારાયણ દેવને સાદા વાઘા ધરાવજો, બહુ આમ કંઈક દાગીનાના ધરાવતા, સાદા વાઘા ધરાવજો, દેવોને બધાને સાદા વાઘા ધરાવજો. વરતાલમાં દેવોની સ્થાપના થઈ ગઈ હતી અને શ્રીજી મહારાજને સ્વામીએ પેલા જે ભારે વસ્ત્રો ને ભારે દાગીના હતા ને એ આપ્યા, એટલે મહારાજ એ બધા પહેરી. અને મહારાજનો નિયમ હતો, હરિસ્મૃતિની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે બહુવાર મૂર્તિ સામુ જોતા દ્રગે દીઠા છે. ભગવાન ભગવાનના સ્વરૂપના દર્શન કરતા ને શ્રીજી મહારાજનું જીવન એટલે એક સાધકનું જીવન, શ્રીજી મહારાજની લીલાઓ
એ ભગવાનના ભક્તોના સુખ અર્થે હતી, પણ શ્રીજી મહારાજનું જીવન એટલે આપણે જે સાધકો છીએ એને આદર્શ ઉદાહરણ પૂરું પાડતું જીવન. ગુરુ શિષ્યનો સંબંધ નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામી પાસેથી શીખવો પડે, એના જેટલો શ્રેષ્ઠ સંબંધ આ પૃથ્વી પર કોઈનો થયો નથી. પુરુષોત્તમ નારાયણે જેને ગુરુ માન્યા હોય અને પુરુષોત્તમ નારાયણ જે શિષ્ય ભાવથી ગુરુ પાસે રહ્યા હોય એના જેટલો શિષ્ય ભાવ કોઈ પાસે શીખવા ના મળે, કારણ કે એના જેવું કોઈ પાત્ર જ નથી. એ સર્વના ગુરુ થયા હોય તો એના જેવું ગુરુપણું કોઈને ના આવડે, કારણ કે સર્વ ગુરુના ગુરુ છે. શ્રીજી મહારાજ એવા છે. એટલે કોઈને સાચા શિષ્ય થવું હોય તેને નીલકંઠવર્ણી અને રામાનંદ સ્વામીના જીવનનો અભ્યાસ કરવો પડે. જેને સાચા સાધક થવું હોય એને નીલકંઠવર્ણી જે લોજના આશ્રમમાં રહ્યા અને જે સંતો વચ્ચે રહેતા ને શું કરતા એનો અભ્યાસ કરવો પડે. જેને સાચા સાધનાના માર્ગે ચાલવું હોય એને શ્રીજી મહારાજના વચનામૃતના જે અભિપ્રાયો છે, પોતાના સિદ્ધાંત, પોતાની રુચિ એને વાંચવા જોઈએ અને પછી એને ખબર પડે કે મારે મોક્ષના માર્ગે આમ ચાલવાનું છે. મહારાજ બીજે દિવસે દાગીના સોનાના પહેરી, બુરાનપુરી વસ્ત્રો પહેરી દેવોના દર્શને ગયા. એટલે મહારાજે દેવોના દર્શન કર્યા, સાદા વાઘા હતા બધાને. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે, મહારાજ સ્વામી આ બધા સાદા વાઘા કેમ દેવોને? બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ દેવ પાસે ક્યાં કશું છે જ. મહારાજ કે નથી ના. મૂળજી બ્રહ્મચારીને મહારાજ કે જાઓ અમારા સાદા વાઘા લઈ આવો. મહારાજ સાદા વાઘા મગાવી અને લક્ષ્મીનારાયણ દેવે વરતાલના ડેરામાં બધાય વાઘાને દાગીના ઉતારીને ઓલા વાઘા પહેર્યા અને આ બધાય હારા દાગીનાને બધું મહારાજે દઈ દીધું. લો કે આ દેવને પહેરાવજો. બ્રહ્માનંદ સ્વામી કે આપણું કામ થઈ ગયું, આમે કોક બ્રાહ્મણ લઈ જાત, આમે કોક બીજા કોક આવીને લઈ જાત, એના કરતાં દેવની તિજોરી દેવમાં રહ્યું બધું હરખું થયું. પણ મહારાજે પછી સ્વામીને કીધું, સ્વામી તમે યુક્તિથી માગી લીધું, અમે દઈ દીધું તમને. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમારે, અમે ગરીબ, અમારા દેવ ગરીબ એટલે અમારે, તમે તો આમે મહારાજ ઉદાર છો, ગરીબને જોઈને દઈ જ દો છો, તમારે હારું તો કાંઈ જોતું જ નથી. એટલે મહારાજ એમ થયું કે તમે બીજા ગરીબોને દો પણ અમારા જેવા ગરીબને દો તો કામ લાગે મહારાજ, એટલે લઈ લીધું. મહારાજ રાજી થયા. બોલો. પણ મહારાજનો સ્વભાવ કેવો કે શ્રીજી મહારાજ સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રહે. શ્રીજી મહારાજ અંબર જર કશ્યા કોઈ વાર. શ્રીજી મહારાજના વચનામૃત આટલા બધા તમે 262 વાંચો, 262માં કેવા વસ્ત્રો આવે? કોઈને પણ આંખ બંધ કરીને પૂછો કે મહારાજે કેવા વસ્ત્ર પહેર્યા છે તો અત્યારે તો એવું થઈ ગયું કે આમ આંખ બંધ કરીને કહી દે, ધોળા, શ્વેત. શ્વેત વસ્ત્રો 262 વચનામૃતમાં શ્વેત વસ્ત્રો તો સભા થતી ત્યારે આ બુરાનપુરી આવા વાઘા પહેરીને, બુરાનપુરી સેલું બાંધીને ક્યાંક ક્યાંક આવે છે વર્ણન એવું, પણ એવું કે સોનાના દાગીનાઓ ધારણ કર્યા હતા એમ નહીં આવે. એવું આવશે શ્વેત કંઠીઓ ધારણ કરી હતી નવીન, એવું આવશે. મધ્યના 48માં આવે છે શ્વેત નવીન કંઠીઓ ધારણ કરી હતી, એવું બધું આવશે. પણ ક્યાંય સોનાના આભૂષણો પહેર્યા હતા ને ડાયમંડનો ભારે હાર પહેર્યો હતો ને ગાયકવાડ સરકારે દીધેલો આ હાર પહેરીને મહારાજ બિરાજમાન હતા, ને આ જ્ઞાન વૈરાગની વાતો થઈ ના થાય. આ વાતો કરવા માટે સાદા કપડાં જ જોઈએ, આ વાતો કરવા માટે સાદા કપડાં જ જોઈએ. તો આ કળિયુગ એવો, આ કળિયુગની દશા છે, સોનાની ચાખડીઓ બેહી અને સોનાની ચાખડીઓ પહેરી, સોનાના કિનારોવાળા પટકા બટકા નાખી, સોનાની પાટો અને સોનાનું બધું કરી અને એની ઉપર બ્રહ્મની વાતો કરતા હોય. તમે જોવો ને સંન્યાસીઓના રૂઆબ, ઓહો હો, સોનાની ચાખડીઓ પર આવતા હોય, સોનાની ચાખડીઓ પર, અને 5-10 તો સ્ત્રીઓ એને વિંદો લઈને પવન નાખવા વાળી હોય ને કેટલું કરવા વાળી હોય ને એ પછી બ્રહ્મની વાતો કરતો હોય અને જગત એને માને છે, કરે છે, યુગ પ્રભાવ છે. પણ શ્રીજી મહારાજે આધ્યાત્મિક વાતોમાં કેટલી સાદગી રાખી. મહારાજ એમ કહે છે, સારું પદાર્થ એ ભગવાનને પણ નહોતું ગમતું, ભગવાન પણ બીજાને આપી દેતા. આ સાધુનું લક્ષણ છે, સાધુનો સ્વભાવ આવો હોવો જોઈએ, ભગવાનના ભક્તોનો સ્વભાવ આવો હોવો જોઈએ. હમણાં જ આપણે સુકમુનિની કથા સાંભળી, સુકાનંદ સ્વામીનું જે આખ્યાન ચાલે છે કે જે સુકાનંદ સ્વામીને શ્રીજી મહારાજે પોતાનો પ્રસાદીનો થાળ જમેલો આપ્યો અને સ્વામીને લેવા બોલાવ્યા, મૂળજી બ્રહ્મચારી આંખો કાઢવા લાગ્યા અને સ્વામી ત્યારે દૂર ખસી ગયા. મહારાજ કે લોન સ્વામી થાળ? અરે મહારાજ આ મૂળજી બ્રહ્મચારી આંખો કાઢે છે. કે મહારાજ કે મૂળજી બ્રહ્મચારી લેવા દો સ્વામીને થાળ. સ્વામીએ થાળ લીધો
અને થાળ લઈને સ્વામી સીધા સંત નિવાસમાં ગયા અને મુક્તાનંદ સ્વામીને જઈને પ્રસાદ દીધો કે આ મહારાજનો પ્રસાદ. બોલો, સારું મળ્યું તો બીજાને આપીને રાજી થયા. મહારાજ રાજી થયા, સ્વામી શું જોઈએ? મહારાજ તમારી પૂજા કંઈક પૂજાની કંઈક પ્રસાદીની વસ્તુ આપો. ત્યારે મહારાજે ભૂમાનંદ સ્વામીની લખેલી શિક્ષાપત્રી સુકાનંદ સ્વામીને આપી. દાદા ખાચર જોડ કપડું મગાવીને 8 જોડ ચન્નારવીન પાડીને આપ્યા. તો સ્વામીએ 4 ચન્નારવીન તો ન્યા જ આપી દીધા હરિભક્તોને સંતોને. લો, બાકી કોણ આપે? પ્રાંતિવાળા હોય ચન્નારવીનને વસ્તુ, પણ સ્વામીએ દઈ દીધા. દાદા ગુરુજીનો સ્વભાવ એવો જ છે. નંદાખ્યાન પુસ્તક ભક્તોએ વાંચવું જોઈએ, જેની અંદર આપણને દાદા ગુરુજી હંમેશા પોતાની ગુરુ પરંપરા, એનું જ્ઞાન, એનું ગૌરવ, એની અસ્મિતા દરેક સાધકને અને દરેક શિષ્યને હોવી જ જોઈએ. પોતાના સદગુરુઓનું શું સામર્થ્ય હતું, પોતાના સદગુરુનો શું સ્વભાવ હતો અને અત્યારે મળેલા સદગુરુના શું સ્વભાવ, રુચિ અને અભિપ્રાય છે, એને જે શિષ્ય જાણી લે છે, એ જાણીને એમ જ વર્તે છે, એવું જ મનન નિધિધ્યાસ કરે છે, એને 100% પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જ્યાં સુધી એવું કરતો નથી ત્યાં સુધી એને પરમાત્માનો સાક્ષાત્કાર અનેક સાધનાઓ કરવા છતાં પણ થતો નથી. નંદાખ્યાન પુસ્તકની અંદર દાદા ગુરુજીનો પ્રસંગ લખ્યો છે કે દાદા ગુરુજી પાસે એક લક્ષ્મીનારાયણ દેવની સૌ પ્રથમ જેને પૂજા કરેલી, નરનારાયણાનંદ બ્રહ્મચારી, એ જે બ્રહ્મચારી જેમને પૂજા કરેલી, નારાયણાનંદ બ્રહ્મચારી, એ જેમને લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરેલી, મહારાજે રાજી થઈને એમને ચાખડીઓ દીધેલી. એ ચાખડીઓમાં શ્રીજી મહારાજના ચિહ્નો અંકિત થયેલા, ચિહ્નો ઉપસી આવેલા. તો એ ચાખડીઓ દાદા ગુરુજીને એ બ્રહ્મચારીની પરંપરામાં કોઈ બ્રહ્મચારી હશે એમને ભેટ આપેલી. એ ચાખડીઓની નિત્ય દાદા ગુરુજી પોતાની પૂજામાં મૂકી અને નિત્ય દર્શન કરતા, રોજ એની પૂજા કરતા. જ્યારે ચાખડીઓની પૂજા કરે ત્યારે એટલા તન્મય થઈ જાય કે જાણે હું શ્રીજી મહારાજના ચરણારવિંદની પૂજા કરું છું, આટલા બધા મસ્ત થઈ અને ચાખડીઓની પૂજા કરતા. એક વખત ઘણા બધા સંતો ભક્તો દર્શને બેસતા હોય જ્યારે પૂજા કરે ત્યારે, એટલે એ દર્શન, એ પૂજા, ચાખડીઓની પૂજા કરતા હતા. અને એ સમયે સુરતના એક શાંતિલાલભાઈ રાણા, એ હરિભગત ત્યાં બેઠા હતા. એને આ ચાખડીનું પૂજન કરતા જોયા દાદા ગુરુજીને. એટલે દાદા ગુરુજી પૂજા કરે છે પણ પૂજામાં જ એવું બોલ્યા કે સ્વામી, તમારે તો બધું બહુ પ્રસાદીની, તમારી પાસે તો વસ્તુઓ છે, તો આ શ્રીજી મહારાજની ચાખડી છે એ જો મને આપો ને તો મારું કલ્યાણ થાય, તમારા જેવા મોટા પુરુષે તો આને બહુ પૂજા કરી. આટલું જ બોલ્યા. હવે ચાખડી, શ્રીજી મહારાજની પ્રસાદીની ચાખડી એટલે એની શું કિંમત, શ્રીજી મહારાજના પ્રસાદીના ચરણારવિંદ એની શું કિંમત, એ તો જે નંદ સંતોએને, જે ભક્તોએ રાજીપો મેળવીને લીધો હોય એને ખબર હોય. એ સંતો ક્યારે રાજી થતા હશે જેને 10-10 કિલો સોનાના ત્યાગ કર્યા એવા સાધુને શ્રીજી મહારાજ જ્યારે ચરણારવિંદ દેતા ત્યારે રાજી થતા, છાતીમાં ચરણારવિંદ દેતા ત્યારે અતિશય રાજી થતા, એને છાપ પાડીને આપતા. સુકમુનિ જેવા સુકમુનિ, એને જ્યારે મહારાજે 8 ચરણારવિંદ દીધા ત્યારે સુકમુનિની આંખમાં આંસુડા આવી ગયા કે મહારાજ મારી પર આટલો બધો રાજીપો, કારણ કે એને રાજપાટ જોતા જ નહોતા, એને કોઈ બીજા સારા પદાર્થો જોતા જ નહોતા, એને તો મહારાજ અને મહારાજના સંબંધવાળી વસ્તુ હોય, એના રોજ દર્શન થાય, એ પણ ચરણારવિંદ એટલા માટે. ઘણાને મોહ હોય છે પ્રસાદીની વસ્તુનો, પ્રસાદીની વસ્તુનો મોહ હોય છે, પ્રસાદીની વસ્તુનો મહિમા હોવો જોઈએ, મોહ ના હોવો જોઈએ. મોહ કેવો હોય કે આ પ્રસાદીની વસ્તુ જ લાવો, આ પ્રસાદીની વસ્તુ જ લાવો, આ પ્રસાદીની વસ્તુ જ લાવો. પણ પ્રસાદીની વસ્તુ ઘરમાં રાખીને કરવાનું છે શું, કે જે પ્રસાદીની વસ્તુના દર્શન કરવાથી તમને શ્રીજી મહારાજનો સંબંધ થતો હોય તો એ પ્રસાદીની વસ્તુ કામની. પણ જો મહારાજનો સંબંધ નથી કરાવતી, ફક્ત મોહ છે કે મારી પાસે વસ્તુ છે, મારી પાસે વસ્તુ જ, મારી પાસે વસ્તુ છે, વસ્તુ થોડું આત્યંતિક કલ્યાણ આપવાની છે. એ શ્રીજી મહારાજનો જો સંબંધ કરાવી આપે, તમે ચરણારવિંદના દર્શન કરો ને તમને અહો ભાવ થાય, ઓહો મહારાજના ચરણારવિંદ એના સ્પર્શ મને મળે છે, મારા કેવા મોટા ભાગ. આમ કરીને રોજ દર્શન કરે તો વાંધો નહીં, પણ ચરણારવિંદ હોય, એને મૂકી રાખ્યો હોય આખા ગામને કે મારી પાસે ચરણારવિંદ, ચરણારવિંદ, પણ એને ચરણારવિંદનું એકેય ચિહ્ન કોઈ દી યાદ ના કર્યું હોય, ચરણારવિંદનું એકેય ચિહ્ન કોઈ દી ધાર્યું ના હોય,
કોઈ દિવસ શ્રીજી મહારાજનો આ ચરણારવિંદ શ્રીજી મહારાજના છે ને એનો સ્પર્શ મને મળ્યો એટલે આ ચરણારવિંદ મારી છાતીમાં લો એટલે મહારાજના ચરણારવિંદ આવ્યા એવી અનુભૂતિ પણ ના કરે. એની માટે પ્રસાદીની વસ્તુ મોહ છે. અને એવા મોહવાળા સત્સંગમાં હજારો છે, હજારો, કે જેને મોહ જ છે, મહિમા નથી. મહિમા હોય, મહિમા કોને કહેવાય? કે જે પ્રસાદીની વસ્તુ દ્વારા પુરુષોત્તમનો સંબંધ થતો હોય. પણ આપણી પાસે ઢગલો બંધ પડ્યું હોય અને પછી બસ કોઈ રીતે એને ખબર હોય, અરે ઘણા તો એવા છે કે જેને ખબર છે કે મારી પાછળ મારા વારસદારો આ પ્રસાદીની વસ્તુ હાચવે એવા નથી, તોય પણ એ કોઈ મંદિરની અંદર એ પ્રસાદીની વસ્તુ નહીં આપે, કોઈ સારા સંતને કે કોઈ સારા હરિભગતને નહીં આપે કે મારી પાછળ મારી પેઢી નથી હાચવે એવી. તો તમે આને રાખજો ને રોજ ઠાકોરજીની પૂજા કરજો. જો પોતાની આવા આવા મોહવાળા ઘણા જોયા છે કે જેની પાછલી પેઢી દારૂડીઓ થઈ ગયો હોય, માંસાહારી થઈ ગયા હોય, જે લોકો એ ડોસાણા મર્યા પછી એ પ્રસાદીની વસ્તુ ગાર્બેજ કરવાના છે, ગાર્બેજ કરવાના છે, અને કદાચ એ ઘરમાં રાખશે તો એ પણ એ ગાર્બેજની જેમ જ રહેવાનું છે, કારણ કે એને તો મહિમા જ નથી. અને દારૂડીઓ પ્રસાદીની વસ્તુને 70 વખત નહીં 100 વખત અડે તો એ શું ફેર પડે? માંસાહારી 1000 વખત ચરણારવિંદનો સ્પર્શ, કારણ કે એને મન છે જ નહીં ચરણારવિંદ. અહીં અમેરિકામાં એક છોકરો એક પ્રાંતમાંથી આવેલો, આજથી 12 વર્ષ પહેલાંની વાત કરું છું, ત્યારે એને પેલું 2 નંબરમાં આવેલો ને જંગલમાં રખડતો રખડતો ક્યાંકથી આવેલો, મહિને અહીં પહોંચેલો એ. ત્યારે એ છોકરાને ત્યાંથી એના કોઈક દાદા કે કોઈ હશે, મોહ કેવો હોય એ કહું, ઓલો 2 નંબરમાં આવે છે, ક્યારે અમેરિકા પહોંચશે એની એને ખબર નથી, ત્યાંથી મહારાજના પ્રસાદીના ચરણારવિંદ એને આપ્યા. હવે આને તો કાંઈ મહિમા હતો નહીં, લે કે આ લઈ જા. ઓલો ચરણારવિંદ લઈને નીકળ્યો ત્યાંથી. રસ્તા વચ્ચે આ મેક્સિકોથી અમેરિકાની કોઈ વચ્ચેની કોઈ બોર્ડર ઉપર એવું કોઈક સ્થાન હતું કે એ છોકરાએ જેનું વર્ણન કરેલું એ સમયે, કે જંગલમાં એને દોડાવ્યો, દોડાવ્યો એટલે એને કપડાં બપડા કાંઈ પહેરવાનું નહીં, દોડવાનું તો કપડાંય નહીં પહેરવાના, સામે જ્યાં ઓલો બીજો માણસ મળે ત્યાં સુધી એવું દોડવાનું. કેવી સિસ્ટમ હોય ભગવાન જાણે, આપણે ગયા નથી. પણ એ ચરણારવિંદ ભેગા, એ પેલા કપડાં ભેગા, એને ચરણારવિંદે ગાર્બેજ કરી દીધા ઠાકોરજીના. અહીં પહોંચ્યો, અહીં પહોંચી ગયો, ભગવાનની કૃપા કે પહોંચી ગયો. હવે એને ત્યાંથી ચરણાવિંદ આપવાવાળાને બોલો. આવો મોહ હોય છે, ઘણા આવા મોહાંધ હોય છે કે એના છોકરાને છોકરીઓ કાંઈ હાચવે એવા ના હોય. હું તો તમે જે કથા સાંભળો છો એવાને કરબદ્ધ પ્રાર્થના કરું છું, તમારા ઘરમાં જો પ્રસાદીની વસ્તુઓ હોય અને તમને એવી ખાતરી હોય કે મારી પાછળ આ પેઢીઓ હાચવવાની જ નથી, અથવા તો એને કોઈ મહિમા નથી, તમને છે, તો તમે ભલા થઈને એ પ્રસાદીની વસ્તુઓ કોઈ મોટા સારા મંદિર, કોઈ સારા સંત કે કોઈ સારા હરિભગતને આપજો કે જેની નિત્ય પૂજા કરે. કોઈ ભગવાનનું મંદિર હોય એમાં દર્શન, આજે ગુરુજી લોયા મંદિરની અંદર જે ગુરુજી પાસે પ્રસાદીની વસ્તુ પરંપરામાં આવેલી બહુ છે, અમને સંતોને પૂજાની પેટીમાં થોડી થોડી આપેલી છે, પણ મોટે ભાગની વસ્તુઓ આવે ગુરુજી કે મારે ક્યાં પધરાવી છે, તો કે લોયા મંદિરના બેઝમેન્ટની અંદર જ્યાં મ્યુઝિયમ આખું કરવાનું છે એમાં પધરાવવી છે, અને એની અંદર બધાને હજારો વર્ષો સુધી દર્શન થાય, જ્યાં ઉદાર ભાવના કહેવાય. પણ એને પેટીની અંદર બંધ રાખી મૂકે શું કામની, શું કામની? એટલે ભગવાનના ભક્તોએ, આ તો વાત એટલે નીકળી કે સુકમુની હતા એનો આવો સ્વભાવ હતો, બીજાને દઈ દેવું સ્વામીનો આવો સ્વભાવ હતો. દાદા ગુરુજીએ પેલી ચાખડી હતી ઓલા બોલ્યા, અને દાદા ગુરુજી આમ ચાખડી લીધી, અને ચાખડી લઈને પૂજા ચાલુ હતી, પૂજામાં તો બોલે નહીં એટલે ચાખડી સીધી એ શાંતિલાલભાઈ રાણાના હાથમાં જ દઈ દીધી આમ જ, અને કશું જ બોલ્યા વિના પાછા માળા શરૂ કરી દીધી. ગુરુજી કે હું બાજુમાં બેઠેલો હતો, મને તો બહુ થયું કે ઓહો આવી ચાખડી ગુરુજીએ ડાયરેક્ટ આ ગ્રહસ્થને આપી દીધી, કશું જ કાંઈ નહીં જોયું, સારું પદાર્થ છે છતાંય પણ બીજાને આપીને રાજ પ્રસાદીનું. અને કેટલા મહિમાવાળા દાદા ગુરુજી, ઠાકોરજીનો પ્રસાદીનો હાર હોય હરિકૃષ્ણ મહારાજને ધરાવેલો, અને એની ગુલાબની પાંખડી બ્રહ્મચારીએ બીજા કોઈ સાધુને દીધો હોય, અને જો ગુલાબની પાંખડી એ હારમાંથી ખરતી હોય તો ઓલા સાધુ તો હાર લઈને જતા રહ્યા, પણ એમાંથી પડેલી ગુલાબની પાંખડી પણ દાદા ગુરુજી વીણી લેતા. આટલા મહિમાવાળા પુરુષ એને મહારાજની પ્રસાદીની ચાખડીઓ આમ જ દઈ દીધી. આવા સાધુના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે. સારું પદાર્થ,
સારું, આ તો ભગવાન લક્ષી, આની અંદર જે કીધું છે તો કેવું, સારું વસ્ત્ર, કંઈક સારું વસ્ત્ર પહેરવાનું હોય, કંઈક સારું ખાવાનું હોય, એવી વસ્તુ પણ ના છોડી શકે ભગવાનનો ભક્ત, બોલો, એવું પણ ના છોડી શકે, તો તેને સમજણ બહુ ન્યૂન કહેવાય. પણ ભગવાનના સંતો ભક્તો માટે મારી પાસે કંઈ સારું હોય તો એના અર્થે વપરાઈ જાય તો સારું થાય, એના અર્થે વપરાઈ જાય તો સારું થાય. આજે કોઈ સાધક હોય અને સાધકને કોઈ બહુ સારું કંઈક જમવાનું આપ્યું તો એવું વિચારે આ મોટા સાધુ જમે ને મોટા પુરુષ જમે ને તો બહુ સારું, કોઈ જીવનું સારું થશે. અરે મોટા સત્પુરુષો આવી ભાવના રાખે. લખુ કંદોઈ ગઢપુરની અંદર હતા, ગરીબ હતા, એની સ્થિતિ દુર્બળ હતી. નૃસિંહાનંદ સ્વામીનો બહુ મહિમા સમજે. નૃસિંહાનંદ સ્વામી પાસે રોજ આવે, રોજ દર્શન કરે, અને નૃસિંહાનંદ સ્વામીને દંડવટ કરીને એક દિવસ પગે લાગે ત્યારે નૃસિંહાનંદ સ્વામી કે, લખુ તારો વ્યવહાર કેમ છે? સ્વામી, વ્યવહારની તો વાત જવા દો, કે માંડ માંડ છેડા ભેગા થાય છે. ઓહો લખુ, તારો વ્યવહાર હરખો નથી હાલતો. ના સ્વામી, તો એક કામ કર, તારે રોજ ઠાકોરજી માટે પાસેર ગાંઠિયાને પાસેર બરફી લઈ આવવાની. લે, વ્યવહાર હરખો હાલતો નથી અને પાછો પાસેર ગાંઠિયાને બરફી લાવવાની, કરાય દાદા? આવું આવું કહેવાય? ના જ કહેવાય ને. પણ આ કેવા સાધુ, બોલો, વ્યવહાર નથી ચાલતો ઓલાનો, ઓલો કે માંડ માંડ પૂરું કરું છું, એની પાસે પાછી બરફીને ગાંઠિયા રોજ લાવવાના તારે? કે ઓલો ભગત એવો, તે રોજ ગાંઠિયાને બરફી લાવે, સ્વામી આગળ મૂકે, સ્વામી ઠાકોરજીને ધરાવે, ઠાકોરજીને ધરાવી અને સારા સારા સંતો દેખાય, સારા સારા ભક્તો દેખાય, એને સ્વામી થોડો થોડો બરફીનો પ્રસાદ ને પેલો ગાંઠિયા આપે. તે નારણ વલ્લભદાસ નૃસિંહાનંદ સ્વામીના શિષ્ય હતા. એને સ્વામીને કીધું, સ્વામી તમારે ખાવું નહીં અને તમે શા માટે મગાવો છો? ઓલો ગરીબ છે, તમારો મહિમા સમજીને લાવે છે, તમે તો મોઢા મૂકતા નથી અને તમે આ લોકોને બીજાને દઈ દો છો, તો ઓલાને પીડો છો તમે, આ લોકોને કાંઈ ખાવું હોતું નથી એને દો છો, અને ઓલાને મગાવવાનું તમે કરી દીધું, એને તો વ્યવહાર દુબળો હતો અને પાછા તમારા ગાંઠિયાને બરફી લાવે એટલે ઓર દુબળો થયો. સાચું કીધું નાને. ત્યારે નૃસિંહાનંદ સ્વામી નારણ વલ્લભદાસને કે, નારણ વલ્લભદાસ, મારે લખુને ધનવાન કરવો છે, તું આજે સારા સંતોને હું જે બરફીને ગાંઠિયા જમાડું છું ને, એ તને એવું લાગે છે કે આ સ્વામી એને જમાડે છે, પણ હું એનું પ્રારબ્ધ જમાડું છું. આ સાધુના આ ભક્તોના પેટમાં જશે ને તો આનું ભજન, આ બધા એવા છે કે આના દ્વારા એનો પૂર્ણ ઉદય થશે અને એનો વ્યવહાર સુધરશે, એ તને નથી ખબર, પણ સ્વામીએ બરફી અને ગાંઠિયો મોઢામાં ના મૂક્યો. જોયું તમે, સારું પદાર્થ આવ્યું, બીજાને આપીને રાજી થયા. ભગવાનનો ભક્ત એવું વિચારે કે હું આ ભોગવું એના કરતાં આ ભગવાનના ભગત ભોગવશે, ઓહો એના દ્વારા બહુ ફળ થશે. આજે ગોપાળાન સ્વામીને તમે એક રોટલો જમાડો અને કોઈક સાધક સંતો એને જમાડો, ફેર તો પડે જ ને, ફેર તો પડે જ ને. ઓલો છે, ઓલો રોટલો જે જમ્યા એ આખું જુદું ફળ કરે, ઓલો કરે એ જુદું ફળ કરે. આજે કોઈ સાદો સામાન્ય ભગવાનનો ભગત હોય, કોઈ કોઈ એકાંતિક ભગવાનનો ભગત હોય, બેમાં ફેર જ પડે, બધા ફળમાં ફેર પડે. એને કોઈ કંઈક દીધું, એને કંઈક કર્યું, એને કંઈક સાય તો એનો ફેર પડે. ગોપાળાનંદ સ્વામીની કળતર થતી હતી ને ઓલાએ આખી રાત સેવા કરી, સ્વામી કહે છે તારી આખી કળતર ગઈ. લો હવે બીજાને ઘણી કળતર થતી હોય અને કળતરની અંદર કોઈક સેવા કરે તો કળતર ના જતી રહે, એવું છે. અને ગોપાળાનંદ સ્વામીને ઘણી વખત કળતર થતી હોય ને ઘણી વખત સેવા કરી પણ ક્યારેક કોઈક એક વખત, કોઈક વખત વરસી પડે કે તારી કળતર ગઈ તો જતી રહી. કહેવાનો અર્થ એ છે, ભગવાનના જે આવા સંત હોય છે એને હંમેશા બીજાને રાજી કરવાનું, બીજાને માટે વપરાઈ જવાનું, બીજા માટે સમર્પણ. આવો ભક્ત છે એના હૃદયમાં શું હોય, ભાવ મુખ્ય હોય, કે બીજાને આપવામાં ભાવ મુખ્ય હોય. એને એવું હોય કે પોતાના ઉપયોગમાં આવે એના કરતાં બીજાના ઉપયોગમાં આવે બહુ સારું. એવો ભક્ત છે સમર્પણના પ્રતિકરૂપ છે, સમર્પણનું પ્રતીક છે, આત્મબુદ્ધિવાળો છે. ભગવાનના ભક્ત સાથે આત્મબુદ્ધિવાળો છે, એવો છે. અક્ષર નિવાસી આપણા યોગી સ્વામી ધામમાં ગયા ને, એ સ્વામીનો એવો સ્વભાવ હતો કે એને આ જે લક્ષણ કીધું ને ચોથું 100% એમાં હતું.
કોઈ પણ સંત કે ભક્તના હૃદયમાં હા પડી જાય. આ મંડળની અંદર રહેલા કોઈ પણ સંત કે પાર્ષદ એના અનુભવમાં આવેલા કોઈ પણ હરિભગતને હા પડી જાય કે આ 100% આ ચોથું લક્ષણ એમાં સાંગો પાંગ, આમ બીજા લક્ષણો પણ આ ચોથું છે એ સંપૂર્ણ એમાં દેખાય એવું. આજે મારો માથે બાંધવાનો રૂમાલ છે અહીં, અત્યારે હું પહેરું છું એ રૂમાલ. મારો જે રૂમાલ હતો ને માથે અમે બાંધીએ ને આ પ્લેનમાં બેસે પછી છોડવો પડે, કારણ કે એક વાહનમાં બેઠા હોય લેડીઝને બધું, એટલે માથે જો પહેરે હોય તો છોડવું પડે, નાહવું પડે. એટલે એ રૂમાલ છોડીને પછી પાછો બાંધેલો. હવે બાંધવાવાળા કોઈક જોરદાર હશે એ સમયે જે કંઈ, પણ બંધ હોય આમ પાઘડા જેવો, સમજે ને રૂમાલ. પછી યોગી સ્વામીને બાંધતા આવડે એટલે એનો રૂમાલ સરસ બાંધેલો હતો. એટલે એને શું કર્યું કે જ્યારે કંઈક અહીંથી ઇન્ડિયા જવાના કે જ્યારે કેનેડા જવાનું થયું ને ત્યારે જે મારો રૂમાલ હતો ને, આમ છૂટો ને એવો વેર વિખેર જેવો આમ હરખો નહોતો ને, એ રૂમાલે પહેરીને ગયા. એનો રૂમાલ હતો ને મૂકીને ગયા, એનો રૂમાલ હતો માથે મૂકવાનો એ મૂકીને ગયા. એટલે પછી જ્યારે મેં જોયો એટલે મેં કીધું આ રૂમાલ તો ભૂલી ગયા. એટલે ભાઈ ફોન કર્યો તો કે ના સ્વામી, તમારો રૂમાલ હરખો નહોતો એટલે હું તો દેશમાં જઈને ફરી બાંધી લઈશ, પણ તમારો રૂમાલ ત્યાં હરખો નહોતો એટલે હું રૂમાલ મૂકીને જઉં છું. એ રૂમાલ એ ધામમાં ગયા તોય મારા માથે જ હતો, હજુ મારી પાસે જ છે, એ જ રૂમાલ હું બાંધું છું અત્યારે. એમાં એમનો 30 નંબર છે ટોપીનો, એ 30 નંબર જ લખેલો છે. પણ એક માથે બાંધવાનો રૂમાલ પણ આ સાધુનો બગડી ગયેલો છે તો હું એને આપું તો એના માથા ઉપર રૂમાલ સારો લાગે, મારા માથા ઉપર કદાચ તૂટલો હશે ભંગાર હશે તો હાલશે એવી ભાવના. આ તો અનુભવની હજુ હમણાં જ આમ દ્રગે હમણાં થોડો સમય થયો એમ કહેવાય ને, એટલા સમયમાં જોયેલી. લો આવા ભગવાનના સંતો ભક્તો હોય છે. એવું નહીં, એવું નથી કે આવું યોગી સ્વામી, તમે અહીં આગળ સંતો વચ્ચે જો રહો ને તો તમને એક એક સાધુમાંથી રોજ સવારથી સાંજ સુધી ઉઠો ને તો સાંજ સુધીમાં તમે એવા પ્રસંગ નોંધો ને તો તમને ઓછામાં ઓછા 5 પ્રસંગ તો મળી જ જાય. સવારથી સાંજ સુધી નોંધો ને 5 પ્રસંગ મળી જાય કે આ સંત અને આ ભક્તએ મારા માટે આવું કર્યું. એ તમને જોવાની દ્રષ્ટિ હોય તો મળી જાય, જો જોવાની દ્રષ્ટિ હોય તો મળી જ જાય કે આ સંત અને આ ભક્તએ મારા માટે આટલું કર્યું. આમ સેંકડો દ્રષ્ટાંતો મળી જાય, સેંકડો દ્રષ્ટાંતો કે આ કેટલું આને કેટલું સમર્પણ છે આપણને મળી જાય. એવું યોગી સ્વામીમાં અંદર બીજું એક એવું હતું કે જમવાની કોઈ સારી વસ્તુ હોય તે હંમેશા ભગવાનને ભગવાનના સંત કે ભક્તોને જમાડે, પોતે ના જમે. ઓછી છે તો પોતે જમે જ નહીં એવું કહેશે. તમે પીરસવા જશો ને તો એવું કહેશે મન નથી ભાવતું સ્વામી, મન નથી ભાવતું, મને આજે પેટમાં દુખે છે કે મારે આજે આમ છે. એને ખબર છે કે આ વસ્તુ ઓછી છે એટલે બીજા સંતો ભક્તો વધારે જમી શકે એટલા માટે એમ વર્તતા. અને એવું અનેક વખત મેં તો અનુભવેલું છે. કહેવાનો અર્થ એ છે ભગવાનના સંતો ભક્તોને સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ ત્યારે આપણને દેખાય કે આ 6 લક્ષણો જે કીધા છે ને તો સહજ છે, સહજ આપણી વચ્ચે આપણી આજુબાજુમાં જ રહેતા સંતો ભક્તો છે, સહજ છે. આજે અહીંયા બધા સંતો ભક્તો રહે છે, આ બધાના દ્રષ્ટાંતો હું કહું આની ઉપર કલાક કલાક કથા થાય. બોલો કે આને ક્યારે ક્યારે છોડી દીધું, ક્યારે ક્યારે બીજા માટે છોડી દીધું એ અત્યારે અહીં રહે છે ને એટલાની જ કથા કરું તો થાય. અહીં પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામી હતા કે બીજા મંડળમાં સંતો છે, સુખ સ્વામી છે કે સંત સ્વામી છે, એ સંતોએ ક્યારે ક્યારે કોના માટે શું છોડી દીધું કે એને શું સારું પદાર્થ બીજાને આપી દીધું એના ગ્રંથ લખાઈ જાય, ગ્રંથ લખાઈ જાય. એવું નથી કે ના લખે, ગ્રંથ લખાઈ જાય. એટલી બધી વાર છોડતા હોય ભગવાનના સંતો ભક્તો. આ ચોથું લક્ષણ તો આમ લાગટ, હું તો ખબર નહીં હવાર ઉઠું ત્યાંથી મન તો આમ દેખાવા લાગે. આમ હવાર તમે જાગો ને ત્યારથી રાત્રે સુઈ જાઓ ને ત્યાં સુધી તમને આમ સંતો ભક્તોમાં આ લક્ષણ આમ સહજ દેખાયા કરે. ચોથું લક્ષણ છે ને સહજ દેખાય એવું લક્ષણ છે. સુવાની પથારી હોય, પહેરવાનું કપડું હોય, વાપરવાનો ઠેલો હોય, પેન હોય, પેન્સિલ હોય, કાંઈ પણ હોય, ખાવાની કોઈ વસ્તુ હોય, કોઈ કંઈક સારો પદાર્થ દીધું હોય, હવે તો કેટલા બધા આ લક્ષણ તો કેટલા બધા સંતો આજે જીવંતમાં ફિટ થાય અને આપણી વચ્ચે રહેતા હોય એમાં જ આપણને દેખાય ને.
કોઈ કે સ્વામી તમે તમારી વચ્ચે જે સંતો રહે એની વાત કરો, પણ એની જ વાત થાય. કારણ કે જે મેં આંખે જોયું એની જ વાત થાય. મને એક શિકાગોમાં આજથી વર્ષો પહેલાં, 12 વર્ષ પહેલાં, એક હરિભગત આવે રાત્રે 1:30 વાગેલો અને મને આવીને પ્રશ્ન પૂછે, મને કે સ્વામી તમે આ વાત કરી હતી તમારા ગુરુજીની, પણ ઓલા સ્વામી કેવા? મેં કીધું બહુ સારા. બહુ સારા કેવા? મેં કીધું બહુ મોટા. તો કે એના એનું પણ તમે પ્રસંગ કેમ બે નથી કહેતા? મેં કીધું મને જેનો અનુભવ હોય એનો કહું ને. મને અનુભવ ના હોય, બાકીના હું જાણતો કે આ બહુ મોટા છે, બહુ સારા છે, એટલી ખબર હોય. પણ જેનો અનુભવ ના હોય એની વાત કરવી કેમ? એની વાત કરવી પણ વૃથા છે. જેનો તમને અનુભવ ના હોય, જે વસ્તુને તમે જાણી ના હોય એને એને એનું વર્ણન કરવું એ પણ ખોટું છે. કારણ કે એ ક્યારેક પાછું પડે વર્ણન. પણ જેને જાણ્યું છે, જેવું જોયું છે, આપણે અનુભવ્યું છે. આજે મેં યોગી સ્વામીનો પ્રસંગ કીધો તો હું રૂમાલ માથે મૂકું, મને એ પ્રસંગ સીધો મારી આંખની સામે તરે કે આમ થયું હતું. જો જોયું, સારું પદાર્થ હોય બીજાને આપીને રાજી થાય. કેટલા પુસ્તકો મારા પાસે 2-5 તો એના પડ્યા છે કે આ કીર્તનાવલી. મેં કીધું મારે આવી કીર્તનાવલી જોઈએ છે, લોન સ્વામી રાખો ને. કે લો, આ વસ્તુ આ જોઈએ છે, લો ને રાખો ને, કહેવું પડે. બાકી તો સારું, એક પુસ્તક બહાર પડ્યું હોય, અમારે અમારે છે ને પેલા બ્રાહ્મણ હોય ને સ્વામી, કે બ્રાહ્મણ હોય ને પુસ્તક ભેળા કરે, ભરવાડો એ ગાયો ભેગી કરે, લુહારો એ લોઢું ભેગું કરે, મોચીઓ એ ચામડું ભેગું કરે. એમ અમારે સાધુને મૂડી શું? અમારી પાસે કાંઈ રૂપિયા મળે નહીં, અમારી પાસે કાંઈ સોનાના દાગીના મળે નહીં. ત્યાં અમારા નામે નથી પ્રોપર્ટી, અમારા નામે નથી બેંક બેલેન્સ. અમારી પાસે હોય શું? પુસ્તકો હોય, થોડા લીલાના પુસ્તકો હોય, થોડા વચનાવદના પુસ્તકો હોય, થોડું આ હોય, પણ દેવાની ભાવના. પૂજ્ય સુરત વલ્લભ સ્વામી એની એક કથાઓ કરે, તમે જાણો કેટલા બધા દ્રષ્ટાંતો નવા નવા લાવે. આખી એને એ વાંચી વાંચીને, સાંભળી સાંભળીને, ક્યાંકથી જોયું, એમનો સ્વભાવ છે, ગમે ત્યાંથી કંઈક હોય એની નોટ બનાવે, ડાયરી બનાવે. હવે મહેનત એ કરે, મહેનત એ કરે. હવે એ તો હું આજથી નથી જોતો, હું તો 2002 સાલથી જોઉં છું, 2002 સાલથી, કે એ ડાયરી બનાવે, દ્રષ્ટાંતો ખોળે, પુસ્તકો વાંચે, ક્યાંક કોઈ જગ્યાએ એને કોઈક દ્વારા સાંભળ્યું હોય તો લખી લે. કારણ કે એમને ટેવ જ છે એવી, સારું સારું લખવું અને એનો સંગ્રહ કરવો અને એની ડાયરી બનાવી. પણ મને હજુ આજ સુધી, હજુ અહીં આવ્યો ત્યાં સુધી અનુભવ છે કે કંઈક એ સારી ડાયરી હોય ને, સ્વામી લો ના, આ તમારે કામ લાગશે. સ્વામી આવ્યો, હું મને તો એ પાછી વાંચવાની તસ્દી ના હોય. એમને ખબર કે આ કથા કરે, આને તો કાંઈ બીજું કંઈ દ્રષ્ટાંત આવતું નથી. એમને ખબર જ હોય, પોતાને સાંભળતા હોય એને ખબર હોય કે આ કાંઈ બહુ વાંચે નહીં. છતાંય સ્વામી લો ને, તમે ટેબ્લેટ લઈ લો ને, એમાં નાખી દો ને, એમાંથી આ વાંચો ને, આ મારી 6 ડાયરીઓ છે બનાવેલી, તમારે કામ લાગશે. આ પુસ્તક છે, આ તમારે કામ લાગશે, આ પુસ્તક તમારે કામ લાગશે. આપણે લેતા થાકી જઈએ, આપતા ના થાકે. બોલો, આપણે લેતા થાકી જઈએ. બાકી તો મહેનત કરીને કલેક્શન કર્યું હોય, મહેનત કરીને કલેક્શન કર્યું હોય, તે કલેક્શન હું બીજાને શા માટે આપું? પણ ત્યારે લાગે કે નિસ્વાર્થ, નિષ્કપટ ભાવ અને હંમેશને માટે, કોઈની માટે કંઈ ઘસાઈ જવું એવી ભાવના, એ સહજ. આપણી વચ્ચે રહેતા સંતો ભક્તોની અંદર ક્યાંય બહાર જવાનું નથી, બધું જ આપણી અંદર. કેટલા ગ્રહસ્થ ભક્તો એવા છે કે જે પોતાના ઘરની અંદર ક્યારેય પણ સારું સારું શાક ના જમતા હોય. ઇન્ડિયામાં એવા છે, સારું શાક ના જમતા હોય અને ભગવાનના સાધુ માટે 200 રૂપિયા કિલો પોંક મળતો હોય ત્યારે 200 રૂપિયા કિલો પોંક લાવતા હોય, પોતાના ઘરની અંદર ક્યારે ખાધો ના હોય અને લાવતા હોય. એ સારું પદાર્થ પોતે નથી ભોગવતા અને ભગવાનના સંતો ભક્તોને અર્થે વાપરે છે. ઘણા કેટલા ગ્રહસ્થ આશ્રમના ભક્તો છે કે જે સત્સંગને અર્થે 1000 રૂપિયા વાપરે છે, પોતા માટે નથી વાપરતા. ભગવાનના સંતો એવા જે છે, ભગવાનના ભક્તો એવા છે, એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે, એવા સાધુ અને એવા એવા જે ભગવાનના ભગત, એનો દ્રોહ કરે એટલે ભગવાનનો દ્રોહ થાય. હા, મનુષ્યનો દેહ છે, મનુષ્યનો સ્વભાવ છે, સ્વભાવ હોય, કોઈનો આકરો હોય, કોઈનો છોડવાનો, કોઈનો નરમ હોય, કોઈનો ગરમ હોય, કોઈનો હસવાનો હોય, કોઈનો આ હોય. પણ મહત્વનું એ છે, આ ચોથું લક્ષણ, એ ભગવાનના સંતો ભક્તોમાં આમ લાગટ આપણને નજર નાખીએ ને દેખાય એવું લક્ષણ છે, એવું લક્ષણ છે. બોલો, સારું પદાર્થ હોય. ગુરુજીનો મને પ્રસંગ યાદ છે, એક સાવજ કરીને છોકરો છે કંડારી ગુરુકુલની અંદર, અત્યારે એક વડોદરા કોલેજ કરે છે મને લાગે. સાવજ, સાવજ એટલે એની અટક સાવજ છે, એનું નામ તો કંઈક ચિરાગ છે. તો એ છોકરા સાથે, એ છોકરો ગુરુજી સાથે MPમાં ગયેલો અને ક્યાંક ગયા હતા
પેલા છોકરા ક્યાં હોસ્ટેલમાં ભણે છે ભગત? પેલું હે ઉદયપુર, ઉદયપુર કે ક્યાંક છે ને, તમે આરે જ હતા, તમે ભૂલી ગયા. હે અજમેર, અજમેરની અંદર એ વિદ્યાર્થીઓ ભણે છે. ગુરુજી ત્યાં ગયા, એમપીથી નીકળે, ગુરુજી ગુજરાતથી નીકળેલા છે, ઇન્દોર કે ક્યાંક ગયા હતા ને, પછી અજમેર ગયા. પણ એકાદશી હતી આજે, આખી નકોડી એકાદશી, અક્ષય પૂજ્ય અક્ષય સ્વામી આરે હતા, આખી એકાદશી હતી. બારસને દિવસે પારના હતા, પારણા કરવા માટે થાળ કરવાનું ક્યાંય પણ કોઈ ઘર મળે એવું નહોતું. જે પોતાની સાથે ઢેબરા કે નાસ્તો હતો એ જ ચાલે એમ હતો, કે એનાથી જ બારસના પારણા કરવાના હતા. ગુરુજી અજમેર ગયા, ઓલા વિદ્યાર્થીઓને મળ્યા અને કે બેટાઓ તમારે કેમ છે, બધું બનવાનું બધું બરાબર ચાલે છે? આમ તેમ મળ્યા અને પછી પૂછ્યું કે નાસ્તોને બધું કેવું છે? તો કે ગુરુજી છે થોડો ડબ્બાની અંદર આમ તેમ. ગુરુજી કે ક્યાં છે? એટલે ગુરુજીએ જોયો હશે થોડોક પડ્યો છે. હવે એને તેના મા બાપ કે કોઈ મોકલવાના જ હશે, કે જે કાંઈ બે ચાર છોકરા હતા, એ એક બે છોકરા આપણે ગુરુકુલ ભણાવે છે એને. એટલે ગુરુજી એને ઘણી વખત નાસ્તો મંગાવ્યો. ગુરુજીએ કીધું આપણી ગાડી ઉપર જેટલા ડબ્બા છે નાસ્તાના, જે કંઈ છે, કારણ કે મોટું નીકળવાનું હતું ને, કોઈ ત્યાં રસ્તા વચ્ચે હરિભક્તોના એટલા બધા ઘર આવે એવા નહોતા, ક્યાંય ક્રિયાઓ ના થાય એવું, એટલે ઢેબરાને એવું સંતોએ આરે લીધેલું રસ્તામાં એક એક દિવસ ચાલી જાય. ચાર દિવસનું એવી રીતે લીધેલું, ચૂલો પ્રગટાવો જ ના પડે ને ચાર દિવસ નીકળી જાય એવી રીતે જે વસ્તુઓ લીધેલી હતી. ઠાકોરજી માટે જે બીજા 10-15 દિવસ સુધી ધરાવી શકાય એવો કોરો નાસ્તો લીધેલો હતો, મિષ્ટાન હતું, એક પણ ડબ્બો ગુરુજી કે કશું જ રાખશો નહીં, બધું આપી દો. એટલું નહીં, સંતોએ પેલું એકટાના કરતા હોય એટલે સૂકો મેવો ખારસિંગ કે થોડું કાંઈ ખજૂર ને થોડા ખારા પિસ્તા, આવી ખારસિંગો બધી હશે, જે કાંઈ હશે એ જે લીધી હશે ગુરુકુલથી. ગુરુજી કે તમે કંઈક સૂકો મેવો, સંતોએ ખબર પડી ગઈ કે હવે આ તો ગયું જ, આ તો ગયું, આપણા બારસના પારના પૂરા થઈ ગયા હવે. એટલે સંતો પાછા હોશિયાર હોઈએ અમે, સમજે ને, થોડું એવું પાછા દબાઈ રાખીએ કે ભાઈ બધું થોડું તો જોઈએ ને આધાર પૂરતું, એટલે થોડું રાખી મૂકેલું. એટલે ગુરુજીએ કીધું જેટલું એટલું આપી દો, જેટલો નાસ્તો એટલો આપી દો. એટલે સંતો બરાબર વ્યાખ્યા સમજીને કરે, જેટલો નાસ્તો એટલો આપવાનું કીધો છે, હુકમ એવો થોડો આપવાનો છે. ભગત હોય પછી વ્યાખ્યા કેવી કરે? તો નાસ્તો આપ્યો, હવે હુકમ એવો બાકી હતો. ભાઈ હુકમ એવો બાકી રહ્યો ને એટલે ગુરુજીની દૃષ્ટિમાં હતું, ગુરુજી કે તમે કંઈક ત્યાંથી ભરતા હતા ને સૂકો મેવો, કંઈક હતો તમારો જો ખાજ ખજૂર ને એવું કંઈ હતું ને? હા ગુરુજી, એ છે, લઈ આવો બધું. એ બધું દેવડાવી દીધું અને બારસના પારના ક્યાંક કોઈક જગ્યાએ ત્યાંથી પછી ગયા અને ત્યાં જઈને હાંજે કંઈક સંતોએ થાળ કર્યો. ફરીથી આગલા પ્રવાસ માટે કોઈને ત્યાં આખા ઢેબરા બનાવ્યા, 2-4 કલાક મહેનત કરીને પછી ગયા, ઓલાને બધું દઈ દીધું. લો એવા તો ગુરુજીના એક નહીં, ગુરુજીના પ્રસંગો જો હું તમને એવી કથા મારી આંખોએ જોયેલી ને કાનોએ સાંભળેલી જો કહું ને તો 6 કલાકની પારાયણ કરું. 6 કલાક સુધી એક જ ખાલી ગુરુજીની જ વાતો કરતો જો 6 કલાક તમે સાંભળતા ના થાકો, એટલા પ્રસંગો છે, એટલા પ્રસંગો. હમણાં જ હું કંડારી ગુરુકુલ હતો ને ગુરુજી હિચકે બેઠેલા હતા અને જાંબુડો પાછળ થાય છે, કંડારી ગુરુકુલની પાછળ સંતનિવાસ પાછળ જાંબુડા છે, એ જાંબુડા ત્યાંથી આમ ઉતારે ને જાંબુડા ઉતારી અને ગુરુજીને આપ્યા જમવા, અને ત્યાં મજૂરો કામ કરે, બિલ્ડિંગની અંદર મજૂરો કામ કરે, મજૂરોના નાના નાના આટલા આટલા છોકરા રમતા હતા. ભગતજી ત્યાં હાજર હતા એ ટાઈમે, મને ખબર છે. અને ગુરુજીએ છોકરાને બોલાવ્યા, ગુરુજી કે તાર જાંબુડા જમવા છે, સામેથી જાંબુડા દીધા. એટલું પત્યું ત્યાં વળી કોઈ ગુરુજી માટે કે ગુરુજી આઈસ્ક્રીમ જમવા, તો આઈસ્ક્રીમ તો એક આમ એક ચમચી જમ્યા ના જમ્યા, ઓલા છોકરા કોઈક મજૂરોના હતા, 10 છોકરા 15 છોકરા બધાને બધું આપી દીધું. પેલો 10 વખત સેવક સાધુ આઈસ્ક્રીમ લાવ્યા, 10 વખત ઓલા મજૂરને આપી દીધો. બોલો, 10 વખત આપી દીધો. ઓલો લાવતા થાકી ગયા કે હવે ક્યાંથી લાવો બધો પૂરો, ગુરુજી કે હજુ હોય લઈ આવો. જોયું, સારું પદાર્થ બીજાને આપીને રાજી થાય, ખાવાનું પીવાનું જોવાનું. આવા જ ભગવાનના એ મોટા પુરુષો છે, તો એવો પદાર્થ લેશે તો કોઈ જીવનું સારું થશે, પણ એવા મોટા પુરુષોને સતત શું તાન હોય છે કે બીજા સાધકને શીખવાડે છે કે સારું હોય ને છોડતા શીખો, છોડતા શીખો, બીજાને આપીને રાજી થાવ, પોતે ના ભોગવશો, કેટલું સુખ આવે એને, કેટલો આનંદ આવે. યોગી સ્વામી મને રૂમાલ આપીને ગયા તો એને તો અખંડ એમ થતું હશે ને કે ઓહો મારાથી આ સાધુની સેવા થઈ, એવું થતું હશે, અને મને અખંડ શું થાય, હારો આ સાધુ મને રૂમાલ આપીને જતા રહ્યા, મને એમ થાય.
એમને કેવું થાય કે મેં એક સાધુની સેવા કરી અને મને શું થાય, મેં કોઈકનો સારો રૂમાલ બાંધેલો લઈ લીધો, ભંગાર એને હોપી દીધો, મને એમ થયેલો, તો સુખ કોને થયું? સુખ એને થયું. આપવાવાળો હંમેશને માટે સુખી થાય, પણ જીવને આપવું ને એ એટલું બધું અઘરું લાગે કે ના પૂછો વાત, પણ છોડી દો અને આપી દો. સારું હોય એ બીજાને આપતા શીખે, ભગવાન બહુ રાજી થાય. લો, ઉતરતું હોય એને લે, સારું હોય એ બીજાને આપે, તો મહારાજ એની ઉપર રાજી થાય છે. આવો બધા બહુ સંતો ભક્તોના ચરિત્રો છે, પણ એ ચરિત્રો આપણે કંઈ ઝાઝા મારે તમને કહેવા નથી, આટલા જ તમારા માટે ગણાય છે. આમાંથી આપણે મારે ને તમારે એટલું શીખવાનું છે કે આપણી પાસે કંઈ સારું હોય તો ભગવાનના ભક્તને આપીએ. આપણે ક્યાંક પ્રસંગમાં ગયા હોય, ઉતારો આપણી પાસે સારો હોય અને બીજા ભગવાનના ભગત પાસે નરસો હોય, તો આપણે સારો ઉતારો એને દઈ દઈએ, એ આપણી હમજન કહેવાય. હમજન કહેવાય કે ચાલો ભાઈ એને દઈ દો, એ ભગવાનના ભગત રાજી થાય. મને ખબર છે કે સદગુરુ સ્મૃતિ મહોત્સવની અંદર આપણા યોગેશ ભગત શિકાગોથી બધા ભક્તો આવેલા હતા. યોગેશ ભગતનું તો એની અંદર આખા એ પરિવારનું બહુ મોટું યોગદાન પણ હતું. સુવર્ણદાનના મુખ્ય યજમાન હતા યોગેશ ભગતની સમજણ કે આખા પરિવારની સમજણની શું વાત કરવી. પણ ત્યારે મને ખ્યાલ છે કે આપણા વિદેશના બધાય ભક્તો, યોગેશ ભગતથી માંડીને જેટલા બધા ભક્તો હતા એ બધાએ આવેલા. હવે દેશની અંદર પણ ઘણા એવા હોય કે જે VIP ગણાતા હોય, થોડા પૈસે ટકે સુખી હોય, સત્તાવાળા હોય. એટલે એક આપણે વ્યવહારિક રીતે એક એવું રાખેલું કે ભાઈ અહીંયા આગળ બધા વ્યવહારે મોટા હોય, બધા અહીં જમે એવી એક વ્યવસ્થા. વિદેશવાળા દેશની અંદર વ્યવહારે કરીને, બધા એવા નહીં પણ કેટલાક એવા આવતા હોય કે જેને વિદેશવાળા પીરસે એની થાળીઓ જ્યોર્જિયાથી આવેલા બહેનો ધોતા, શિકાગોથી આવેલા બહેનો ધોતા. બોલો, દેશના ભક્તોની થાળીઓ આ લોકો ધોતા, ત્યારે આપણને આશ્ચર્ય લાગે કે આ કેવું. પહેલું તો યોગેશ ભગત આવે, યોગેશ ભગત બહુ આમ થોડી અવ્યવસ્થા જેવું થવાની તૈયારી, યોગેશ ભગત આવ્યા મારા પાસે. મને કહે સ્વામી આવું થાય છે તો આપણે અહીંયા આગળ શું કરવું? તો મેં કીધું શું કરીએ ભગત, આવી એ બાજુ બધું ભેગું હોય. મને કે તમે ચિંતા છોડી દો, એ અમને હોપી દો, અમારા માથે નાખી દો, અમે કરી દઈશું. તો પછી ભગત ને આ બધા વિદેશના ભક્તો બધા એવું કરી દીધું કે આપણે કોઈ ચિંતા ના થઈ. બોલો, ઓલાને હાચવા પડે, આને ના હાચવા પડે, એ કે બધાને પહેલાં જમાડ દો, પછી અમે વિદેશવાળા છેલ્લા જમશું. બધાની થાળીઓ ધોવાની પછી જમવાનું. એ સમજણ જોવે કે આવું સારું છે. બાકી એ તો હકથી માગે, હું તો મોટા, અમે તો મોટા યજમાનો છીએ ને અમે તો દીધું છે ને અમે તો વિદેશથી આવ્યા છીએ ને અમારે તો આમ છે, તો ક્યાં જાઓ તમે? પણ એવું કાંઈ નહીં. એક પણ ઓલા દેશવાળા આવી જાય, સ્વામી હજુ મને કંઈ લાઈન પડી છે, આ નથી, પાસ આપી દો, પાંચ મારા આ છે, ઓલા છે, ઓલા છે. અને મને ખબર છે વિદેશથી કેટલા આવેલા ભક્તો હતા, એ કે હું સ્વામી પાસે પાસ માગવા ના જઉં તમારા વતીના, આવા હતા. આપણને આપણે સામેથી એની સંભાળ રાખવી પડે, ભાઈ તમારા સંબંધી કોણ છે એને લઈ આવજો. તો કે ના ના, કે તો એવા કેટલા હોય, 100 હોય, ક્યાં તમે સંતો વ્યવસ્થા કરો, તમે કરી હોય 50ની વ્યવસ્થા. હવે મારા હો હોય, આમના હો હોય, આમના 100 હોય, તો ક્યાં જઈને બધાને કોઈને એવી આમ થોડીક બીજું જ કાંઈ હોય ને, બધું હરખું જ હોય, પહેલાં થોડી લાઈન પડી હોય ને, ઓલાને થોડી વ્યવસ્થા હોય, આટલું જ હોય ને. પણ એટલા માટે કે કેટલું એમાં સંતોને કેટલી તકલીફ. જો સારું છે બીજાના પિંડાજી થાય, એમ કે સ્વામી મારા સંબંધીને રહેવા દેજો, પણ એના સંબંધી સાચવી લેજો. લો, આ બધું ભગવાનને ભગવાનના સાધુની નજરમાં હોય અને એને નજરમાં રાખવું જ જોઈએ, તો જ આપણને ખબર પડે કે આ ભગવાનના સંતો ભક્તો કેટલા મહાન છે. નહીં તો ખબર કેમ પડે? તમે નજરમાં જ ના રાખો તો ખબર કેમ પડે કે આ ભગવાનને ભગવાનના સાધુ આટલા મોટા? કેમ ખબર પડે? આજ યોગીશ્વરનું હું ખાલી એટલું જ સંભાળું કે ભાઈ આ રૂમાલ એને એક માથે મૂકવાનો રૂમાલ, એની અંદર પણ એને એવું થાય કે હું સારો પદાર્થ, આ સારી વસ્તુ આ સાધુને આપું. એ તો મારી જોડે બીજા કેટલાય એને પોતાના પ્રસંગો હશે, પણ એટલી વસ્તુનો ખાલી કોઈ વિચાર કરે તો એને એમ તો થાય ને કે આ સાધુની સમજણ કેવી હશે, કેવી હશે, એની અંદર બીજા માટે ન્યોછાવર થવાની ભાવના કેટલી હશે, આટલું તો થાય ને. અને એવા સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય, એવા સાધુની સેવા કરે ત્યારે ભગવાનની સેવા થાય. આ ચોથું લક્ષણ ભગવાનના આવા સાધુનું બહુ મોટું છે. આપણે મહારાજના ચરણોમાં, ગુરુજી જેવા મોટા પુરુષના ચરણોમાં પ્રાર્થના કરીએ, મારા તમારા જીવનની અંદર એવો ભાવ પ્રગટે કે આપણી પાસે કાંઈ સારું આવે તો આપણે ભગવાનના ભક્તોને આપીને રાજી થઈએ,
એવું આપણી અંદર ઉદાર ભાવના થાય અને આપણને આ જગતના વિષયોમાંથી તુચ્છતા થાય અને ભગવાનના ભક્તોના ઉપયોગમાં આવે તો એ પદાર્થોનું, એ પદાર્થો આપવાનું સારું થાય આવી ભાવના પ્રગટે એવી આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ ચોથું લક્ષણ છે. આગળ આપણે પાંચમું લક્ષણ આવતીકાલે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય અને જોશું.